સો ગુડ મોર્નિંગ અને આજે છે ફસ્ટ નવેમ્બર સો જેટલા બી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન નીકળતા હશે કરંટ અફેરમાંથી તે આપણે આ વિડીયોમાં ડિસ્કસ કરીશું અને આ છે અગાઉની પરીક્ષામાં પૂછાલા ખૂબ જ મહત્ત્વના પ્રશ્નો જેના જવાબ હું હું વિડીયોના લાસ્ટમાં તમને જણાવીશ સો આજનો પ્રથમ પ્રશ્ન શરૂ કરીએ તો આજનો પ્રથમ પ્રશ્ન છે તાજતરમાં રાષ્ટ્રીય એકતા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો તાજતરમાં રાષ્ટ્રીય એકતા દિવસ એ એકત્રીસ ઓક્ટોમ્બર એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસે આપણે મનાવીએ છીએ સો રાષ્ટ્રીય એકતા દિવસે દર વર્ષે એકત્રીસ ઓક્ટોબરના રોજ ભારતમાં રાષ્ટ્રીય એકતા દિવસ મનાવવામાં આવે છે સરદાર વલ્લભભાઈ પટેલ જેઓ ભારતના લોખંડી પુરુષ અને બિસ્માર્ક તરીકે ઓળખીતા છે તેમના જન્મદિવસે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે બે હજાર ચૌદમાં ભારત સરકારે સરદાર પટેલ જન્મજયંતિએ શ્રદ્ધાંજલિ આપવાના હેતુથી રાષ્ટ્રીય એકતા દિવસની શરૂઆત કરી હતી મિત્રો ભારતને એક કરવા માટે તેમણે જે યોગદાન આપ્યું છે તેના માટે આ દિવસ મનાવવામાં મિત્રો આવે છે તેમનો જન્મ એકત્રીસ ઓક્ટોમ્બર અઢારસો ને પિંચોતેરમાં રોજ નડિયાદ ખાતે થયો હતો અને મૃત્યુ તેમનું પંદરમી ડિસેમ્બર ઓગણીસો પચાસના રોજ બોમ્બેમાં થયું હતું તે મિત્રો તમારે યાદ રાખવાનું છે આ વર્ષે બે હજાર ઓગણીસમાં તેમને ઓગણીસો એકસો ચુમ્માલીસમી જન્મજયંતિ મનાવવામાં આવી છે મિત્રો તો તે પણ ખૂબ જ આમ નીકળે છે કે આ વર્ષે તેમની કેટલામી જન્મજયંતિ મનાવવામાં આવી છે તો એકસોને ચુમ્માલીસમી જન્મજયંતિ છે સો થોડું રિવિઝન કરીએ તો તેઓ સ્વતંત્ર ભારતના એટલે કે સદભાઈ વલ્લભભાઈ પટેલ સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહમંત્રી અને પ્રથમ નાયબ વડાપ્રધાન હતા મિત્રો તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો એક વરસ પૂરેપૂરો એક વર્ષ થયો છે આજે એકત્રીસ ઓક્ટોમ્બર બે હજાર ઓગણીસના રોજ જેની ઊંચાઈ એકસો ને બ્યાસી મીટર છે તે તમને ખ્યાલ જ હશે પરંતુ જો ફૂટમાં પૂછાય ફીટમાં તો પાંચસો ને સત્તાણું ફીટ થાય છે તે પણ તમારે યાદ રાખવાનું છે મિત્રો સ્ટેચ્યુ ઓફ યુનિટી છે તેના આર્કિટેક્ચર પૂછાય તો આવશે રામ સુથાર આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો રામ સુથાર આર્કિટેક્ચર છે સ્ટેચ્યુ ઓફ યુનિટીના તાજેતરમાં જ જમ્મુ અને કાશ્મીરમાં કલમ ત્રણસો સીંતર દૂર કરવામાં આવી છે અને જમ્મુ કાશ્મીર બે નવા કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યા છે જમ્મુ જમ્મુ કાશ્મીર અને લદ્દાખ બનાવવામાં આવ્યા છે જે અસ્તિત્વમાં ગઈકાલથી આવ્યા છે એટલે કે એકત્રીસ ઓક્ટોમ્બરથી મિત્રો અસ્તિત્વમાં આવ્યા છે તે તમારે યાદ રાખવાની છે અને રન ફોર યુનિટી કાર્યક્રમ છે તે આખા ભારતમાં એકત્રીસ ઓક્ટોમ્બરના રોજ યોજવામાં આવે છે તો આ પ્રશ્ન બધા એટલી બાબતો યાદ રાખવાની છે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન તાજેતરમાં આઈસીસી રેન્કિંગમાં ત્રણેય ફોર્મેટમાં ટોપ ટેનમાં પહોંચવાવાળા ત્રીજા ભારતીય કોણ બન્યા છે મિત્રો સો રોહિત શર્મા રોહિત શર્માએ આઈસીસી રેન્કિંગમાં ત્રણેય ફોર્મેટમાં ટોપ ટેનમાં પહોંચવાવાળા ત્રીજા ભારતીય બની ગયા છે જે તમે અહીં જોઈ રહ્યા છો સો તાજેતરમાં જ રોહિત શર્મા આઈસીસી રેન્કિંગના ત્રણેય ફોર્મેટમાં એટલે કે ટી ટ્વેન્ટી વન ડેને ટેસ્ટમાં ટોપ ટેનમાં પહોંચવાવાળા ત્રીજા ભારતીય બની ગયા છે અને તેઓ ટેસ્ટમાં દસમા નંબરે વન બીજા નંબરે અને ટી ટ્વેન્ટીમાં સાતમા નંબરે છે તે બધા સિરીઝમાં અલગ અલગમાં છે ટેસ્ટમાં દસમા નંબરે વન ડેમાં બીજા અને ટી ટ્વેન્ટીમાં સાતમા નંબરે છે સો આઈસીસી રેન્કિંગના ત્રણેય ફોર્મેટમાં ટોપ ટેનમાં પહોંચવાળા વાળા પ્રથમ બે ભારતીયની આપણે વાત કરીએ તો પ્રથમ છે વિરાટ કોહલી અને ગૌમતમ ગંભીર છે તો આ બંને પણ તમારે યાદ રાખવાના છે જો થોડો રિવિઝન કરીએ તો તાજતરમાં જ આઈસીસીએ નેપાળ અને ઝિમ્બાબ્વે પર લગાવ્યો છે પ્રતિબંધ હટાવ્યો છે જે તેમનો પ્રતિબંધ લગાવ્યો આવ્યો તો બે વર્ષ પહેલાં તે હવે હટાવવામાં આવ્યો છે ઝિમ્બાબ્બે અને નેપાળ આ બંને વસ્તુ તમારે યાદ રાખવાની છે તેમજ ઓમાન અને અમેરિકા તેને ક્રિકેટ ટીમ ઓડીઆઈનો દરજ્જો આપવામાં આવ્યો છે ઓડીઆઈનો કોને અમેરિકાને ઓમાનને તો તે બહુ તમારે યાદ રાખવાની છે મિત્રો ત્યારબાદ જોઈએ તો બે હજાર ઓગણીસના વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ અને વેલ્સમાં યોજાયો હતો અને તેમાં ઇંગ્લેન્ડ જીતી ગયું છે અને હવે બે હજાર ત્રેવીસ વર્લ્ડ કપ જે ભારતમાં યોજાશે અને તેરમાં નંબરનો વર્લ્ડ કપ હશે મિત્રો બે હજાર ત્રેવીસમાં ભારતમાં યોજાશે એટલી બહુ તમારે યાદ રાખવાની છે આ પ્રશ્નમાંથી જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન તાજેતરમાં જાહેર થયેલ ટોપ ટેન સીઓમાં લિસ્ટમાં કેટલા ભારતીય સામેલ કરવામાં આવ્યા છે સો તાજરમાં જ ટૉપ ટેન સી લિસ્ટનું જાહેર લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમાં આપણા ભારતના ત્રણ ભારતના ત્રણ સીઈઓ સામેલ છે આ લિસ્ટમાં ટૉપ ટેનમાં સો તાતરમાં જ હાર્વર્ડ બિઝનેસ રિવ્યૂ હાર્વર્ડ બિઝનેસ રિવ્યૂ એ દુનિયાની સર્વશ્રેષ્ઠ પ્રદાન કરવાવાળા સીઓનું લિસ્ટ બે હજાર ઓગણીસ જાહેર કરેલું છે તેમાં ભારતના મૂળ ભારતીય મૂળ ત્રણ સીઈઓ સામેલ કરવામાં આવેલા છે ભારતના મૂળ ભારતના મૂળ વ્યક્તિઓની વાત કરેલી છે મિત્રો સો તેમાં ત્રણ વ્યક્તિઓ છે અને ટોટલ સો વ્યક્તિઓનું લિસ્ટ છે જેમાં આપણે વાત કરીએ ટોપ ટેનમાં આપણે ભારતીય તો તેમાં છે એડોબ એડોબના સીઈઓ સંતાનુ નારાયણ જે છઠ્ઠા નંબરે છે જે તમે અહીં જોઈ રહ્યા છો ત્યારબાદ માસ્ટરકાર્ડ સીઈઓ અજય બંસલ તેઓ સાતમા નંબરે છે જે તમે અહીં જોઈ રહ્યા છો અને માઇક્રોસોફ્ટના સીઈઓ સત્ય નાંડેલા તેઓ નવમા નંબરે છે જે તમે અહીં જોઈ રહ્યા છો અને પ્રથમ નંબરે વાત કરીએ તો એનવીડિયાના સીઈઓ ઈઓ જેનસન હુઆંગ જેને તમે અહીં જોઈ રહ્યા છો જેન્સન હુઆંગ એનવીડીયાના સીઈઓ છે તેઓ પ્રથમ નંબરે રહેલા છે મિત્રો તો આ બાબત તમારે એટલી આ પ્રશ્નમાંથી યાદ રાખવાની છે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન આગળ વધતાં પહેલાં મિત્રો અગર તમને અમારા વિડીયો થોડો બી બેનિફિટ થતો હોય તો અમારા વિડીયોને જરૂર જરૂર લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના ભૂલ ભૂલતા અમારા સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અમારા ચેનલને શું જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન તાજેતરમાં ગુજરાતમાં કઈ જગ્યાએ પ્રથમ ફાઉન્ડેશન કોષ આરંભ કયો કોષ આરંભ શરૂ કરવામાં આવ્યો છે મિત્રો સો કેવડિયા ખાતે કરવામાં આવ્યો છે કેવડિયા એ રાઇટ આન્સર છે સો તાજેતરમાં ગુજરાતમાં કેવડિયા ખાતે આવેલ સ્ટેચ્યુ ઓફ અહીં લિબર્ટીના આવે મિત્રો અહીં યુનિટી આવશે શું હશે યુનિટી આવશે સ્ટેચ્યુ ઓફ યુનિટી ત્યાં એક કોમન ફાઉન્ડેશન કોર્સ શરૂ કરવામાં આવ્યો છે જેનું નામ શું રાખવાનું છે આરંભ આ મિત્રો તમારે યાદ રાખવું સો આ કોર્ષમાં શું હશે આરંભ તો આમાં બે હજાર ઓગણીસના જેટલા સિવિલ સર્વન્ટો છે એટલે કે આઈપીએસ આઈએસ આઈએફએસ તે સર્વન્ટો તે સિવિલ સર્વન્ટો માટે આ કોર્ષ કરવામાં આવ્યો છે જેમનો પ્રોફેશનલ પીરિયડ ચાલુ ચાલતો હશે ત્યારે એટલે કે જે ટ્રેનિંગ પિરિયડ ચાલતો હશે આઈ એસ આઈપીએસ આઈ તેના માટે આ આરંભ કોર્સ શરૂ કરવામાં આવ્યો છે કેવડિયા ખાતે તો તેટલી બહુ તમારે યાદ રાખવાની છે અને આના માટેની એક થીમ પણ રાખવામાં આવી છે જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ નીકળે છે કેમ કે આપણા ભારતનું લક્ષ્ય છે કે પાંચ ટ્રિલિયન ડોલર ઇકોનોમી કરવાનો એટલે તે આનું તેટલા માટે આનું થીમ રાખેલી છે કે હાઉ ટુ અચીવ ધ ગોલ ઓફ મેકિંગ ઇન્ડિયા અ ફાઈવ ટ્રિલિયન ડોલર ઇકોનોમી તો એટલી બહુ તો આ પ્રશ્નોમાં યાદ રાખવી જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન સો તાજેતરમાં ચિરાગ શેઠ્ઠી અને સાત્વિક સિરાજની જોડીએ ફ્રેન્ચ ઓપન કયો મેડલ જીત્યો છે સો ચિરાગ શેઠ્ઠી અને સાત્વિક સિરાજ સિલ્વર મેડલ જીત્યો છે સો સાત્વિક સિરાજ અહીં તમે જોઈ રહ્યા છો સાત્વિક સિરાજને અને અહીં છે ચિરાગ શેઠીએ સિલ્વર મેડલ જીત્યો છે તેઓ ફાઇનલમાં ઇન્ડોનેશિયા અને જોડી માર્ક ફર્નાલ્ડી ગિલ્ડન અને કેવિન સજાયા સામે આ બંને સામે હારી ગયા અને તેઓને સિલ્વરથી સંતોષ મેળવ્યો પડ્યો તો આ બહુ તમારે આ પ્રશ્નોમાંથી યાદ રાખવી જોઈએ ન્યૂઝ ફટાફટ સો તાજેતરમાં કોને દુનિયાનો સૌથી ઊંચો ચૌદ પર્વત ઉપર ચડવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે અહીં સૌથી ઝડપી ચૌદ પર્વત ઉપર ચડવાનો રેકોર્ડ છે સૌથી ઝડપી તેવા તમારે યાદ રાખવી તો છે નિર્મલા પૂરજા જે તમે અહીં જોઈ રહ્યા છો તેઓ સૌથી ઊંચા સૌથી ઝડપી ઊંચા ચૌદ પર્વત ઉપર ચડવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે જેવતી ઝડપી સો પર્વતની વાત આવી તો એક નામ મને યાદ આવે છે કે કામી કામી રિધા જે પચીસથી પણ વધુ વખત માઉન્ટ એવરેસ્ટ ઉપર ચડનવાળા વ્યક્તિ બની ગયા છે જેનો વર્લ્ડ રેકોર્ડ પણ તેનો નોંધાયો છે સો તે તમારા નામ યાદ રાખવું કામી રીધા ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તાજેતરમાં આઈસીસીએ કોના કોની પર બે વર્ષનો પ્રતિબંધ લગાવ્યો છે સો બાંગ્લાદેશના ટી ટ્વેન્ટી અને ક્રેસ્ટ સિરીઝના કેપ્ટન કાબિલ સોરી સાકિબ અલ હસન જેને તમે જોઈ રહ્યા છો તેના પર બે વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે મિત્રો કારણ કે તેઓ બે હજાર અઢારમાં તેઓને બાજુએ કોન્ટેક્ટ કરેલો હતો હાકિબ અલ હસનને સટ્ટાબાજુએ કોન્ટેક કરેલો હતો અને તેઓએ તેની જાણ આઈસીસી કે પછી બાંગ્લાદેશના જે ક્રિકેટ બોર્ડ હોય છે તેને જાણ ના કરી તેથી તેને હવે બે વર્ષ માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તો આટલી બાબત તમારે યાદ રાખવી જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન તાજેતરમાં કયા દેશમાં સમલિંગ સમલિંગિક વિવાહને કાનૂની માન્યતા મળી ગઈ છે સો ઉત્તર ઉત્તર આયર્લેન્ડ દેશને દેશે છે સમલિંગિક વિવાહને કાનૂની માન્યતા આપી દેવામાં આવી છે અને સો સમલિંગ વિવાહની વાત આવી તો એવું પૂછાય કે એશિયાનો સૌપ્રથમ કયો દેશ છે જોવે સમલિંગ વિમાને માન્યતા આપી હતી તો આવશે ઈરાક અને ત્યારબાદ જો એમ પૂછે કે દુનિયાનો દુનિયાનો સૌથી કયો દેશ છે જેઓ સૌપ્રથમ માન્યતા આપી હતી તો શું આવશે નાઇધરલેન્ડ તેટલી બાબતો તમારે યાદ રાખવાની છે સોરી અહીંયા તાઇવાન ઊંઘ થઈ ગયું હા એ અહીંયા આવે તાઇવાન તાઇવાન જો એશિયાનું પૂછે સૌ પ્રથમ દેશ તો તાઈવાન આવશે અને દુનિયાનો પૂછે તો નાઇધરલેન્ડ આવશે આ બંને બાબતો તમારે યાદ રાખવી એ એશિયા પૂછે તો તાઈવાન અને દુનિયાનો પૂછે તો આવશે નાઇધરલેન્ડ એટલી બાબતો યાદ રાખવાની છે અને હાલમાં ત્યારે ઉત્તર આઇલેન્ડે માન્યતા આપી દીધી છે સમલિંગી વિવાની આ પ્રશ્ન માટે એટલે બાબતો યાદ રાખવાની છે સો નેક્સ્ટ ક્વેશ્ચન છે તાઇતરમાં કોણે પરમહંસ યોગાનંદ પર સ્મારક સિક્કો લોન્ચ કર્યો છે સો આન્સર છે નિર્મલા સીતારમણે પરમ હંસ યોગાનંદ જેની એકસોને જન્મ જન્મજયંતિ દિવસે તેના ઉપર સ્મારક સિક્કાનો લોન્ચ કર્યો છે તો એટલી બાબતો તમારે યાદ રાખવાની છે સો આ છે અગાઉના પરીક્ષામાં પૂછાયેલા ખૂબ જ મહત્ત્વના પ્રશ્નો સો પ્રથમ પ્રશ્ન છે સહસ્ત્રિંગ તળાવ કોને બંધાવ્યું હતું મિત્રો સો તમને ખ્યાલ જ સિદ્ધરાજ જયસિંહે બંધાવ્યું હતું ત્યારબાદ છે સાંડ નાથિયો પ્રકરણ કઈ નવલકથામાંથી લેવામાં આવ્યો છે સો સાંત નાથિયો તે જન્મ મટીમાંથી લેવામાં આવ્યો છે મિત્રો ત્યારબાદ છે ગુજરાતમાં ડુંગળીનો પાક સૌથી વધારે કયા જિલ્લામાં થાય છે તો આન્સર છે ભાવનગરમાં થાય છે ડુંગળીનું અને જો બટેકાનું પૂછે તો દિશા જે પાલમપુર તેનું મથક છે અને બનાસકાંઠા આવે છે બાદ છે ભારત દેશનો સૌથી મોટો પુરસ્કાર કયો ગણાય છે તો અહીં મેં તે લાઇનમાં દર્શાવેલા છે ભારત રત્ન આવે છે જે સૌથી મોટો પુરસ્કાર હોય છે ત્યારબાદ પદ્મ વિભૂષણ ત્યારબાદ પદ્મભૂષણ અને ત્યારબાદ પદ્મશ્રી આવે છે અને મિત્રો પદ્મશ્રી પદ્મશ્રીને રિલેટેડ જ એક બીજો એક અવોર્ડ પણ જાહેર કરવામાં આવ્યો છે જે આપણા એકત્રીસ ઓક્ટોબરના દિવસે જ કરવામાં આવે છે આપણા સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસે કયો છે તો કે સરદાર વલ્લભભાઈ નેશનલ યુનિટી અવોર્ડ તો તે પણ પદ્મશ્રીને એકદમ પદ્મશ્રી જેવો જ અવોર્ડ કરવામાં આવ્યો છે તો તે બાબત તમારે યાદ રાખવાની છે ત્યારબાદ છે ગુજરાતનું સૌપ્રથમ ગોકુલ ગામ ખાલી જગ્યા છે તો ગુજરાતમાં રાયસણ જે સૌપ્રથમ ગોકુલ ગામ રાયસણ છે તે બધું તમારે યાદ રાખવાની છે સો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને જરૂરને જરૂર સબસ્ક્રાઈબ કરશો સો હેવ એ નાઇસ ડે